नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 विषय भौतिक विज्ञान जेमा आज आप खास अगत्यन जे एमसीक्यू बाबत में टॉपिक से पूछा तो हम बोर्ड की परीक्षा में वक्त पूछाये प्रश्न है। धोरण 10 की अंदर आ प्रश्न अंगे महित ते मेवा छो ओके जे खरेखर ते धोरण 10 की अंदर जो महित मेरी एक तो विद्युत मोटर अंगे महित मेरी तो विद्युत मोटर जो एक सिद्धांत है एम प्रोसेस गाणितिक रीते थियोरेटिकल प्लस गाणितिक ने आगल थी विस्तृत माहिती साथ आप समझना है। ओके मित्रों, तो सौथी पहला जुए कि प्रश्न शू है। समान चुंबकीय क्षेत्र में राखे विद्युत प्रवाह धारी लंब सोरस वाहक लूप में उद्भवता टॉर्क नु सूत्र જ્યારે કોઈ અક્ષને અનુલક્ષીને પદાર્થને રોટેશન કરે ભ્રમણ કરે ઓકે ત્યારે એનું જે ભ્રમણ જે થતું હશે ત્યારે પદાર્થ ઉપર કંઈક બળ લાગે જેમ કે રેખીય વસ્તુ હોય તો એક પદાર્થને આ એ પદાર્થને અહીંથી ઉપાડી ઉચકીને નથી કરાવી અહીં સુધી લાવવો હોય તો એના ઉપર બળ લગાડવું પડે તો એ પદાર્થ પોતાનું સ્થાનાંતર કરે પ્રગતિ કરે એમ જ્યારે પણ પદાર્થ વર્તુળ માર્ગે ભ્રમણ કરતો હોય ત્યારે જેવી રીતે રેખીય ગતિ માટે બળ ભાગ ભજવે છે એવો જ ભાગ ચાક ગતિ માટે આ કઈ ગતિ કહેવાય ચાક ગતિ એના માટે મિત્રો ટોર્ક ભાગ ભજવે ઓકે એટલે આપણું ટોર્કનું સૂત્ર છે એ અગાઉ આપણે આવું જોયું કે ટી બરાબર સોરી ટોર્ક બરાબર ટોર્ક બરાબર પી ક્રોસ ઈ આપણે આની રીતે પણ વિનાશું પી સાઈન થીટા ઓકે તો એવી જ રીતે અહીં આપણે ચુંબકના સંદર્ભમાં ટોર્ક છે મેળવવાનું છે જે આપણને ક્રોસ ઈ મળશે જે આગળના લેક્ચરોમાં અથવા તો સાથે લેક્ચરમાં જોવાનું છે ઓકે તો ચાલો સૌથી પહેલા હું આકૃતિને ડિઝાઇન કરીશ આકૃતિ છે એ સૌથી પહેલા મહત્વનો ભાગ ભજવે છે જે વિદ્યુત મોટરની આકૃતિ છે એટલે મોટર આની આકૃતિ છે તમારે શું કરવાનું છે તો બે ચુંબકીય ધ્રુવો લેવાના છે માની લો કે આપણે અહીંયા હું આકૃતિમાં ચુંબકીય ધ્રુવો લેવા માટે 3D માં આકૃતિ તો પ્રયત્ન કરું કરું ધ્રુવો છે
એક ચુંબક હોય તો એના બે ધ્રુવો હશે, એક નોર્થ એટલે એન ધ્રુવ અને એક સાઉથ એટલે દક્ષિણ ધ્રુવ. આમ બે ધ્રુવો છે એ આવેલા હોય છે. ઓકે, તો અહીંયા એક ચુંબક છે એનો એન ધ્રુવ આપણે લઈએ નોર્થ, બીજો એક જે ચુંબક છે એનો સાઉથ એટલે એસ ધ્રુવ લઈએ, તો આ બે ચુંબકીય ધ્રુવો વચ્ચે જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પસાર થતી હશે, એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ સામાન્ય રીતે હું એક ડોટેડ લાઇનથી દર્શાવું છું કે જેઓ એન તરફથી બહાર નીકળી અને એસ ધ્રુવ તરફ દાખલ થતી હોય છે, એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની જે દિશા છે એને ડોટેડ લાઇન વડે હું દર્શાવું છું. આ રીતે એક ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ આવી રીતે છે. ઓકે મિત્રો, જે એકબીજાથી સમાન અંતરે આવેલી હોય એટલે આવા ચુંબકીય ક્ષેત્રોને આપણે મિત્રો સમાન ચુંબકીય ક્ષેત્ર બી એવો શબ્દ પ્રયોગ કરીએ. આ ચુંબકીય ક્ષેત્રમાં બી જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રમાં એક લંબ ચોરસ વાહક લૂપને ધ્યાનમાં લેવાની છે. તો હું અહીંયા એક લૂપ લઉં છું જેનો સેટ કે આકાર કેવો હશે કે લંબ ચોરસ. તમે એ શેપ પ્રમાણે જોઈ શકો, આ એક શેપ છે જનરેટર જેવું છે, મોટર જેવું છે, લૂપ છે. ઓકે, આ લૂપ કાર્બન રસ રાખેલા હોય, કાર્બન રસ ને ઇલેક્ટ્રિસિટી છે અહીંથી મેળવી શકાય એવી રચના છે. ભ્રમણ તત્વ મુક્ત એવી રીતે પૂછવું જોઈએ. આપણે પૂછવાનું નામ આપી દઈએ એ બી સી ડી. તો આ પૂછવાની જે લંબાઈઓ છે હું અહીંયા એ બી લંબાઈ બી સી લંબાઈ ઓકે એધારે હોય, ધારો કે એ બી અને સી ડી લંબાઈ છે એ બી જેટલી છે. ઓકે, અને એ બી સોરી એ ડી અને સી ડી જે લંબાઈ છે એ જેટલી છે. ઓકે, એટલે કે એનું આડછેદનું ક્ષેત્રફળ જો કેવું હોય, આડછેદનું ક્ષેત્રફળ જો કેવું હોય તો એ ક્ષેત્રફળ થાય કેપિટલ એ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે એ ક્રોસ બી એટલે એ બી જેટલું થાય છે. એટલે ક્ષેત્રફળ જ્યારે આપણે લીલો વર્ગ થશે ત્યારે એ ક્રોસ બી એ બી જેટલું હોય એટલે ખ્યાલ હોવો જોઈએ કે લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ પહોળાઈ તમે કાઢી છે. આ છે એ કેટલી લંબાઈ છે એ જેટલી અને આ કેટલી છે બી જેટલી, અહીંયા પણ બી જેટલી, અહીંયા પણ એ જેટલી લંબાઈ છે. હવે આપણે સૌથી પહેલા વાત કરીશું કે દરેક તાર છે એમાંથી આપણે વિદ્યુત પ્રવાહ છે પસાર કરીએ છીએ. કે વિદ્યુત પ્રવાહ જે પસાર કરીએ છીએ કઈ દિશામાંથી પ્રવાહ પસાર કરીએ, તો અહીં હું પ્રવાહની દિશા પૂછવામાં આપું છું. ક્યાંથી પ્રવાહ દાખલ થાય છે? ઓકે, એ બિંદુએ, એ બિંદુએ બી બિંદુએ જાય, બી બિંદુએથી સી બિંદુએ, સી બિંદુએથી બી બિંદુએ અને ડી બિંદુએથી પાછો એ બિંદુએ બહાર, બી બિંદુએથી બહાર નીકળી જાય. આવી રીતે પ્રવાહ દાખલ થતો અને બહાર આવતો છે. અને આ જે પ્રવાહ છે આઈ જેટલો છે, કેટલો છે આઈ જેટલો પ્રવાહ અંદર દાખલ થાય છે અને અંદરથી બહાર આવે એવી આપણે રચના છે એ દોરી છે. ઓકે, તો કે લૂપમાંથી પસાર થતો પ્રવાહ આઈ જેટલો છે. એટલે એમ્પિયરના શક્તિતલના નિયમ અનુસાર કે જ્યારે કોઈ વાહક છે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે આપણને ખબર છે કે ભાઈ જો અહીંયા આપણે કે વિદ્યુત પ્રવાહ પસાર કરીશું આ દિશામાં તો અંગૂઠો
કંઈક બળ અનુભવે છે ઓકે તો કહેવાનો મતલબ એ કે અહીંયા એ બી અને સી ડી જે બે વાહક તારો છે એના ઉપર કંઈક બળ લાગે છે અને એ ડી તથા બી સી ઉપર કોઈ બળ લાગતા નથી એની પાછળનું કારણ રીઝન આપણે જોઈશું મિત્રો કે અહીં એ ડી અને બીસી એ વાહક તારમાં પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા સમાન છે તેથી તેના પર બળ લાગશે નહીં ઓકે બળ ક્યારે લાગે તો કે જ્યારે આપણે જો કે બળની વાત પણ કરીશું કેવી રીતે બળ છે બળનું સૂત્ર એમ્પિયરના સર્કિટના નિયમ અનુસાર આવું છે કે એફ ઇઝ ઇક્વલ ટુ ગાણિતિક રીતે જોઈએ તો એફ વન ઇઝ ઇક્વલ ટુ જે કયું બળ છે એડી તથા બીસી પર લાગતું બળ એફ વન ઇઝ ઇક્વલ ટુ I સદિશ A cross B આવો આપણી પાસે એમ્પિયરના સર્કિટનો નિયમ છે તો આ નિયમ પરથી ઓકે આપણે જો અહીંયા એપ્લાય કરીએ BC વાહકતાની લંબાઈ તથા AD વાહકતાની લંબાઈઓ ઉપર ત્યારે જે ફોર્સ મળે છે બળને F1 કહીએ F1 બરાબર પ્રવાહ કેટલો પસાર થાય છે આમાંથી તો કે I જેટલો પ્રવાહ પસાર થાય છે એટલે I એની લંબાઈ કેટલી છે તો A જેટલી એટલે ઇન્ટુ A અને એને ગુણ્યા B પણ ખૂણો કેવો છે તો કે થીટા બરાબર 0 અને ધેરફોર F1 બરાબર 0 મળે ઓકે એવી જ રીતે તમે AD ઉપર વાત કરો ને મિત્રો તો તમને જણાશે અહીંયા થીટા બરાબર 180 ડિગ્રી થશે કારણ કે A ની જે દિશા છે એ આમ છે B ની દિશા છે એ આ રીતે છે બે વચ્ચેનો એંગલ થાય 180 ડિગ્રી 180 ડિગ્રી હોય ત્યારે પણ સાઈન ની મૂલ્ય છે એ 0 થાય એટલે અહીંયા આપણને જે ફોર્સ મળે છે એ કેટલું મળ્યું છે 0 મળ્યું ક્યારે જ્યારે આ લંબચોરસ વાહકનો પોઈન્ટના બી સી અને એ ડી જે ભાગો છે એ સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા હશે ત્યારે એના ઉપર કોઈ બળ લાગશે હવે શું આવ્યું તો કે બી એ ડી સળિયો અને સી ડી આ બે ભાગો પર લાગતા બળની વાત કરીશું ઓકે તો એ ડી તથા સી ડી કે જે B લંબાઈના તથા A I જેટલો પ્રવાહ વહે તેવા સળિયા વાહક પર લાગતું બળ તો કેવું હોય તો એ બળ એમ્પિયરના સર્કિટના નિયમ અનુસાર F2 બરાબર I B ક્રોસ સદિશ B આવું થશે ઓકે લંબાઈ કેટલી છે સળિયા તો B જેટલી IB ક્રોસ B અને ધેરફોર તમે અહીંયા મૂકો તો IB ઇન્ટુ કેપિટલ B સાઈન થીટા હવે જો આયા B ની જે દિશા તમને કદી ખ્યાલ ન આવે તો કંઈક આવું રચના છે મિત્રો કે માની લો કે આપણે ટેક્સ્ટ બુક છે ઓકે સપોઝ આ બે સંબંધો ના ધ્રુવો છે એક એન ધ્રુવ અને આ એસ ધ્રુવ હવે આ બે ધ્રુવો વચ્ચે એક લંબચોરસ લૂપ આમ મૂકેલી છે જેને આપણે આવી રીતે દર્શાવી છે ઓકે ખ્યાલ આવ્યો તમને આ રીતે આપણે લૂપને કર્વ કેન્દ્રમાં ધ્યાનમાં રાખશું આ લૂપ છે આમ જેમાં આ એ બિંદુ બી બિંદુ સી બિંદુ અને ડી બિંદુ છે તો એ બી બિંદુ છે એ આમ છે આવી રીતે રેડી ચુંબકીય ક્ષેત્રની દિશા આમ છે એ બી ની બી ની લંબાઈ આ દિશામાં છે ચુંબકીય ક્ષેત્રની દિશા આમ છે જોઈ શકો છો
तो બે વચ્ચેનો એંગલ થશે 19 ડિગ્રી કેટલો થશે 90 ડિગ્રી થશે તો આપણે અહીં થીટા બરાબર લેવાય 90 ડિગ્રી અને થીટા બરાબર 90 લ્યો તો f2 બરાબર થાય ib ઇન્ટુ કેપિટલ b sin 90 એટલે થાય f અને એટલે થાય આપણો જવાબ થાય f2 બરાબર i small b કેપિટલ એક બળ લાઈન ઓકે મિત્રો અભી સમીકરણ હવે આ જે બળ લાગે છે મિત્રો એ બળ આપણને જ્યારે લાગે ત્યારે ખાસ લૂપ છે આ રીતે છે a b c d ઓકે આ લૂપ ઉપર આ છેડો જે છે એમાંથી પ્રવાહ કઈ દિશામાં પસાર થાય છે a થી b ની દિશામાં a થી b ની પ્રવાહ અંગૂઠો રાખવાનો આંગળીઓને બહારકાથી મીટાળો તો આપણે જે વાત કરીએ કે આના ઉપર જે બળ લાગે છે એ બળ છે એ કેવી દિશામાં લાગે તો ઉપરની દિશામાં આમ લાગે ઓકે તો એવી જ રીતે આ છેડો છે કયો CD CD ઉપર બળ લાગશે ત્યારે CD ઉપર બળ કઈ દિશામાં લાગશે તો કેમાં પ્રવાહ નીચે તરફ આવે છે એટલે બળની દિશા કેવી હશે વિરુદ્ધ દિશા હશે નીચે તરફની દિશા હશે તો એ બળની દિશા કેટલી હશે તો એ પણ આપણે શોધીએ કે અહીંયા બળની જે દિશા છે એ થશે તેવી જ રીતે CD માર્ગે બળ F3 બરાબર I small b into capital b જેટલું થશે પણ એની જે દિશા છે અહીંયા બળ જે લાગશે આ દિશામાં લાગશે અને અહીંયા જે બળ લાગશે એ નીચે તરફ લાગશે F3 ઓકે તો અહીંયા પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ લાગે આવા બળોને મિત્રો બળ યુગ્મ કહેવાય ઓકે તો આ આપણને બળ યુગ્મની રચના કરતું હોય એવું જણાય છે અને બળ યુગ્મની રચના કરે તો આપણે એવું લખી શકે આ AB તથા CD વાહક તા તો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના બળો લાગે જે બળ યુગ્મ રચે બળ યુગ્મ કોને કહેવાય ઓકે તેની પણ આપણે ચર્ચા કરી અહીંયા જ માઇનસ ની નિશાન આવશે શા માટે તો કે સાઈન થીટા થીટા છે ને અહીંયા કેટલો હશે તો કે થીટા બરાબર હશે 2 પાઈ બાય 3 એટલે કે આપણે 3 પાઈ બાય 2 સોરી 3 પાઈ બાય 2 એટલે 270 ડિગ્રી નો ખૂણો હશે અહીંયા કેટલો હશે થીટા બરાબર તો કે પાઈ બાય 2 એટલે કે 90 ડિગ્રી ઓકે કારણ કે વિરુદ્ધ પરસ્પર વિરુદ્ધ દિશા થાય ચુંબકીય ક્ષેત્રની દિશા આમ છે અને b ની દિશા નીચે તરફ છે તો આ જે એંગલ છે એને 200 ને આમ તો આ એંગલ ગણવાનો x અક્ષની ધન દિશા સાથે આમ તો સમજો ચુંબકીય ક્ષેત્રની દિશા તાર નીચે તરફ છે b લંબાઈનો ઓકે એટલે b ની દિશા નીચે તરફ તો ધન x અક્ષ આ કે એની સાથે બનાવેલો ખૂણો એટલે આ ખૂણો કહેવાય અને ઈ ખૂણો એટલે થાય 270 ડિગ્રી એટલે કે 3 પાઈ બાય 2 થાય એટલે આપણે 3 પાઈ બાય 2 જ્યારે લઈએ સાઈન ની વેલ્યુ ત્યારે -1 મળે -1 મળે એટલે અહીંયા આપણે આ કરીએ જેનો મૂલ્ય શોધવામાં આવે f2 અને f3 તો એ બે સરખા મળે કારણ કે આનું મૂલ્ય ધન છે આનું મૂલ્ય ઋણ છે પણ માના કર્યો એટલે એનું મૂલ્ય મળી જાય ધન એટલે આવા જે રૂપો છે બળ યુગ્મ છે બળ યુગ્મનું ઉદાહરણ તમને આપું સાયકલનું સાયકલ દાખલા તરીકે તમે ચલાવતા હોય ત્યારે બે હેન્ડલો હોય એ હેન્ડલ ઉપર જ્યારે તમે વળાંક લેતા હોય કે કોઈ પણ વળાંક વાળતા હોય સાયકલ ત્યારે બે હેન્ડલ ઉપર તમે બળ લગાડો છો ઓકે આ બળો કેવા હશે તો કે સમાન મૂલ્યના હશે અને પરસ્પર વિરુદ્ધ દિશાના હશે એટલે તમે એ સાયકલના હેન્ડલ ઉપર જે બળ લગાડો છો એ બળ યુગ્મ છે એ રચે છે તેમ કહેવાય ઓકે એમાં બે જે ફરતું બળ લગાડો ને ફૂટાઈ ને આવે બહાર ઓકે અને અધરવાઇઝ જો તમે અસમાન મૂલ્યના બળ લગાડો ખાલી એમ પૂછી લો પછી અઠવાડિયું સ્કૂલે ન આવવું પડે કાંટા કાંટા તૂટી ગયા હોય પીક
બરાબર થાય. એટલે અહીંયા બળ યુગ્મની રચના થાય એ ટૂંકમાં કહેવાનો મતલબ કે પરસ્પર વિરુદ્ધ દિશાના અને એક રેખસ્થ ન હોય એવા બળ. ઓકે, માની લો કે હું એક રેખા દોરું. ઓકે, આ રેખામાં એક છેડા ઉપર નીચે તરફ બળ લાગે અને બીજા છેડા ઉપર ઉપર તરફની દિશામાં બળ લાગે, આ એનું કેન્દ્ર છે. તો આ બંને બળો જે છે F3 દાખલા તરીકે આવી રીતે આમાં પણ જો નીચે તરફ F3 બળ લાગે, ઉપર તરફ F2 બળ લાગે, આ બંને બળો બળ યુગ્મની રચના કરે. અને આમ ન કેવું હોય તો અહીંયા પણ આવી રીતે ભૂલી શકાય. આપણે આને F2 કહીએ અને તમારે ટેક્સ્ટ મુજબ આની કહેવાય F2. આ કેન્દ્ર O, અહીંયા આપણે કેન્દ્ર છે O અહીંયા લીધું છે, આ એની અક્ષ છે. કેન્દ્ર એટલે આ જે અંતર છે એ જેટલું હશે. કેટલું છે એ છે કે આ ઉપયોગી છે એટલા, તો એનું અડધું અંતર કેટલું થાય? તો કે એ ના છેદમાં 2 જેટલું થાય. ઓકે, આ a / 2 અંતર જેટલું થશે. અને જો ખૂણો અહીંયા આપણે થીટા લેતા હોઈએ તો અહીંયા આપણે સાઈન વિધેય વાપરી શકીએ. સાઈન વિધેયનો વાપરીએ ત્યારે આ જે બાજુ છે સામેની બાજુ અથવા તો અહીંયા આપણે આને P નામ આપી દઈએ અને Q નામ આપી દઈએ. ઓકે, તો PF2 સામેની બાજુ અને કર્ણ એટલે PF2 O સુધીનું થાય. સાઈન થીટા બરાબર થાય સામેની બાજુ છેદમાં કર્ણ, એવું આપણું સૂત્ર મળે. અને એ સૂત્રના આધારે તમે એ સાદું રૂપ જઈ આપી શકો. પણ આપણે જે વાત કરવાની છે કે કેટલું ટોર્ક લાગે છે, ટોર્કનું સૂત્ર આપણે તારવવાનું છે. તો સૌથી પહેલા ટોર્કનું સૂત્ર છે આવું કે ટોર્ક બરાબર કયા કયા બળ લાગે, તો અહીંયા એક બળ લાગે F, એટલે અહીંયા ટોર્ક લાગે ટોર્ક 1 અને અહીંયા લાગે ટોર્ક 2, એવું આપણે કહીએ. ટોર્ક 1 અહીંયા કેટલું લાગે, તો કે બળ ગુણ્યા સ્થાનાંતર, એવું સૂત્ર છે. ઓકે, તો અહીંયા ટોર્ક 1 બળ કેટલું છે, તો કે F2 એને ગુણ્યા એનું સ્થાનાંતર કેટલું થાય છે, તો કે સ્થાનાંતર જે થશે એ આપણે A જેટલું થશે. કેટલા જેટલું થશે, રોટેશન કરે આવી રીતે. ઓકે, ત્યારે એનું સ્થાનાંતર A જેટલું થશે, F into A, એને ગુણ્યા ટોર્ક 2 બરાબર F3 ગુણ્યા A, એમાં પણ એનું સ્થાનાંતર થાય. તો આની કિંમત મૂકી આપણે તો F, જો કે A/2 જેટલું સોરી સ્થાનાંતર થશે. ઓકે, ચલો F2 ની કિંમત શું છે, તો કે IB B ગુણ્યા A/2 પ્લસ IB B મૂલ્ય લેવાનું છે. ઓકે, એટલે ધન આવશે અને A/2 આવું થશે. ચાલો હવે આને પોઝ કરીને જોશો તો આપણે અહીંયા લખીએ આગળ કે અહીંયા જે બંનેનો સરવાળો થાય, કોમન નીકળી જાય B(b)a, ઓકે, છેદમાં બે, તો બમણો બમણો આખો થઈ, અડધો અડધો આખો થઈ જાય, એટલે ટોર્ક બોલ મળે છે ab. ઓકે, તો આપણે વાત કરી હતી ab ને શું કીધું હતું, તો કે કેપિટલ A, એટલે iab જેટલું ટોર્ક લાગે. આ અદિશ સ્વરૂપે આપણે મળ્યું, સદિશ સ્વરૂપે જો શોધવું હોય તો આ આકૃતિનો ઉપયોગ કરવો પડે. એ આકૃતિ અનુસાર, ઓકે, એ આકૃતિ અનુસાર સાઈન થીટા ને એપ્લાય કરો તો સામેની બાજુ થીટા છે, આ થીટા કોણ છે, તો અહીંયા સાઈન લીધે જો તમે વાપરો, તો
साइन थीटा बराबर आ સામેની બાજુ કહેવાય અને આ કર્ણ કહેવાય તો સામેની બાજુ એટલે OP અંતર જે A/2 છે અને કર્ણ એટલે આવડો આ અંતર E અંતર કોઈને ખબર ન હોય તો તમને અહીંયા એ જે અંતર છે કર્ણ છે એ આપણે શોધી લેવાનો છે કર્ણ એટલે OF2 OF2 કરતા બનાવીએ તો આપણને અહીંયા જે સાદું રૂપ મળે છે એ આવી રીતે કઈક મળશે 2 sin θ / a અને એના આધારે આપણે સમીકરણમાંથી કર્તા બનાવી અને કિંમત મૂકી એટલે સદિશ સ્વરૂપે આપણને મળે જો કે મટીરીયલની અંદર તમને અલગ અલગ તારોની કરીને સદિશ સ્વરૂપની આપી છે પણ આપણે જો આ પ્રશ્ન પૂછાય તો સાથે જ્યારે તારોની કરવી હોય ત્યારે કેવી રીતે મિત્રો આપણે તારોની કરીશું એ ખાસ આપણે જોવાની છે તો અહીંયા તમને સદિશ સ્વરૂપનું પૂછે ત્યારે આ જે અંતર છે તમે a/2 કીધું પણ ખૂણા સાથે જ્યારે આપણે લઈ જાય અંતર ત્યારે એ અંતર થાય a/2 sin θ જેટલું કેટલું થશે a/2 sin θ જેટલું અને એ અંતર આપણે જો શોધવું હોય તો અહીંયા એના આધારે આવી રીતે લખી શકાય કે ધેરફો cot બરાબર ઉપરના છેડા સ્થાનાંતર એટલે cot બરાબર cot 1 cot + cot 2 આવું સૂત્ર થશે cot 1 बराबर i स्मॉल a ओके सो स्मॉल b कैपिटल b गुणिया आ बल છે f2 એને ગુણ્યા સ્થાનાંતર કેટલું તો કે a/2 sin θ એવી જ રીતે અહીંયા પણ આવશે ઓકે જે આપણે અહીંયા કર્યું છે આ જ વસ્તુ અહીંયા છે પણ સદિશ રૂપે છે એટલે sin વિધ સાથે ગુણાય એટલે i स्मॉल b कैपिटल b गुणिया a/2 sin θ તો આનું સાદું રૂપ જો તમે આપો તો i સ્મોલ a કેપિટલ b સ્મોલ b ઇન્ટુ કેપિટલ b છેદમાં 2 sin θ અહીંયા પણ એવી રીતે થશે પણ છેદમાં 2 છે એટલે અડધો અડધો આખો થઈ જશે ઓકે એટલે i ગુણ્યા ab ઇન્ટુ કેપિટલ b ઇન્ટુ sin ગુણ્યા sin θ આવી રીતે થશે ઓકે ચાલો હવે આને કહેવાય બરાબર i અને કહેવાય કેપિટલ a b sin θ i a b sin θ અહીંયા પણ i a b sin θ આને આપણે સદિશ રૂપે લખવું હોય તો ડોટ ની ઉપર સદિશ ની નિશાની ઓકે અને અહીંયા લખી શકાશે આપણે કે i સદિશ a cross સદિશ b ઓકે સદિશ a cross સદિશ b આવી રીતે આપણે એને દર્શાવી શકાય તો આટલું આપણું સૂત્ર મળ્યું ઓકે હજી આગળ આપણે જો જઈએ તો આમાં આપણે ગુચળાવો છે એ સ્વાભાવિક છે કે એક આંટાવાળો શક્ય હતું નથી ઓકે એક કરતાં વધારે આંટાઓ છે એવું હોય છે એટલે જો ગુચળું n આંટા ધરાવતું હોય આવા આંટાઓ છે n હોય તો n આંટાઓ માટે ટોર્ક થાય i a b sin theta sorry i a b into n sin theta અને આને આપણે n આટા વાળા ગુચળાનો ઉદ્ભવતા ટોર્કનું સમીકરણ છે કેવામાં આવે છે અને એના આધારે જો આગળ આપણે જઈએ ચુંબકની વાત કરીએ પાંચમા ચેપ્ટરમાં આપણે ચુંબકીય મોમેન્ટ ની વાત કરીએ ચુંબકીય મોમેન્ટ m બરાબર હતું સૂત્ર i into a જે આપણે ભણીશું ઓકે ચુંબકીય મોમેન્ટ i into a વિદ્યુતમાં વિદ્યુત ડાયપોલ મોમેન્ટ p બરાબર 2a into q હતી એવી ચુંબકની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે i into a આ કિંમત છે એ આપણે અહીં મૂકીએ તો ટોર્ક બરાબર થાય i into a ની જગ્યાએ શું પણ છે તો કે m તો કે અહીંયા તમને આ સૂત્ર ઉપરથી લખાયું i / a સદિશ બરાબર શું લખાય n એટલે આપણે સૂત્ર જે આને લખવું હોય તો m cross b વડે દર્શાવવામાં આવે છે તો mb sin θ પણ એને લખાય પણ m બરાબર એ શું લખ્યું તો કે i / a / n ઓકે અને ધેરફોર આ કહેવાય mb sin θ તો અને ખૂણા શું જ્યાં m અને b વચ્ચેનો θ શું છે ખૂણો m ની દિશા છે આ રીતે આવેલી હોય અને આ એનો ખૂણો હશે એ m ની દિશા જે છે આ રીતે હશે
ओके तो mb sin थीटा આ સૂત્ર આપણે યંત્ર શાસ્ત્ર કે વિદ્યુત શાસ્ત્રના પહેલા બીજા ચેપ્ટરમાં ટોર્ક નું સૂત્ર આવું કહેતા કે ટોર્ક બરાબર ડાયપોલ મોમેન્ટ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એને ગુણ્યા વિદ્યુત ક્ષેત્ર e એટલે આવું સૂત્ર તો p e sin થીટા આવું વિદ્યુતના કિસ્સામાં વિદ્યુત ડાયપોલ ડાયપોલ દ્વારા કોઈ જ્યારે હતો ત્યારે ચુંબકના ક્ષેત્રમાં કે ચુંબકના કિસ્સામાં ચુંબકીય જ્યારે ટોર્ક શોધવું હોય ત્યારે એ m b sin થીટા મળે છે એટલે કે p ની સમકક્ષ કોણ છે m છે ઓકે એટલે કે ડાયપોલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે તો આ થિયરી છે સમાન ચુંબકીય ક્ષેત્રમાં રાખેલા લંબચોરસ વાહક તાર પર લાગતા ટોર્કનું સૂત્ર જેને તમારે યાદ રાખવા માટે સૂત્ર જો લખવું હોય તો ટોર્ક બરાબર ટોર્કનું સૂત્ર આખું શું છે આપણે n સાટા હારે ગણી લેવાનું તો કે b ના યાદ રાખવા માટે જો પહેલા લખવાનો કેપિટલ b પછી i પછી n પછી a b ના sin थीटा जो अब b ना याद रही है सो करना है b ना हम सो करना याद रख लिया के लूप जारे के वाहक लूप उछला मा होय अने जारे नाम पर बल लागे ते एक सो करी जे छोटो और कुछ बन जाए के b ना ओके એટલે આ b ના યાદ રાખી લેવાનું છે ઓકે b ના નું ગુણતા નહી લઈ એટલે અહીંયા એના એક્ઝામ્પલ થી આપણે b ના દ્વારા તો ફાઇન્ડ આઉટ પણ કરીશું અને કે તમને યાદ પણ રહેશે ટોર્કનું સૂત્ર તારણી પણ આવડવી જોઈએ નમસ્કાર.